આગળ વાત કરીએ તો ગાંધીનગરની, ગાંધીનગર ખાતે કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં આગામી 21 તારીખથી 5 દિવસ સુધીનું સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે આ વખતે કોરોનાના સંક્રમણને લઈને સખત સાવધાની સાથે સત્ર યોજાશે જેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં આગામી 21 તારીખથી 5 દિવસનું સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે આ વખતે કોરોના સંક્રમણને લઈ સખત સાવધાની સાથે સત્ર યોજાશે ત્યારે સંક્રમણની સ્થિતિને જોતા મુલાકાતીઓને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં તો સાથે મંત્રીના પીએ કે ડ્રાઈવરને પણ પ્રવેશ આપવામાં આવે નહીં। સાથે સંક્રમણની સ્થિતિને જોતા અધ્યક્ષે વિધાનસભામાં બેઠક વ્યવસ્થા સહિત તકેદારીની પણ સમીક્ષા કરી હતી। સમીક્ષા બાદ સમગ્ર વિધાનસભાના આયોજનને લઈ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ચોમાસું સત્ર 5 દિવસ માટે મળશે। કોરોના કાળ ચાલી રહ્યો છે, એક અલગ વ્યવસ્થા કરવી પડી છે। 92 એમએલએ નીચે હાઉસમાં બેસશે, 79 ગેલેરીમાં બેસશે, કુલ 171 ધારાસભ્ય છે। સોશિયલ ડિસ્ટન્સને પૂરું જરવાશે, કોઈને વિધાનસભા જોવાનો કે મોકો આ વખતે નહીં મળે। ધારાસભ્યના પીએ, ડ્રાઈવર કે કોઈ અન્ય વ્યક્તિને પણ પ્રવેશ નહીં મળે। તમામ ધારાસભ્યને કોવિડના ટેસ્ટ કરવામાં આવશે। ધારાસભ્ય પોતાના વિસ્તારમાંથી કોવિડનો ટેસ્ટ કરાવી સર્ટી લાવશે તો પણ ચાલશે। અહીં સામૂહિક ટેસ્ટની પણ સુવિધા રાખવામાં આવી છે। સત્રમાં કાયમી બેઠક બદલાઈ ગઈ છે જેથી ધારાસભ્ય 1 કલાક વહેલા આવી પોતાની જગ્યા જોઈ લેવી પડશે। અધિકારી દીર્ધામાં પણ અધિકારી ટેસ્ટ કરાવી બેસશે। પત્રકાર અધિકારી સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ મળશે નહીં। પત્રકારો મારફતે વિધાનસભાની વિગતો લોકો પાસે જતી હોય છે જેથી 25 પત્રકારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। કોરોનાની મહામારીને લઈને આ વ્યવસ્થા કરવામાં આવી છે। 18 તારીખે કામકાજ સલાહકારની બેઠક મળશે। શ્રેષ્ઠ ધારાસભ્યને 2 એવોર્ડ આપવામાં આવશે। 14 તારીખ સુધીમાં આવેલ નામોમાંથી નક્કી થશે। રાજ્યમાં પહેલીવાર આ એવોર્ડ આપવામાં આવે છે। પ્રશ્નકાર આ વખતે શક્ય નથી। બેઠક વહેલી બોલાવી હોત તો કદાચ શક્ય હોત, પણ જે પ્રશ્ન આવશે તે જે તે ધારાસભ્ય સુધી પહોંચાડવામાં આવશે। સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે બેઠકની દરેક જગ્યા બેઠક ખુરશી સહિત અનેક યુવી લાઇટથી સેનિટાઇઝ કરવામાં આવી છે। વિશાલ રાજપૂત, ZSTV, ગાંધીનગર। સમિતિની અહીંયા થાય છે માન્ય ધારાસભ્યશ્રીની, એ સમિતિની મિટિંગોના રૂમ યુવી લાઇટથી જેમાં કોઈ પણ દુનિયાનો વાયરસ સર્વાઈવ થઈ શકતો નથી એનાથી સેનિટાઇઝ કરવામાં આવશે। આખું વિધાનસભા ગૃહ સેનિટાઇઝ કર્યું છે, દરેક ખુરશીઓ સેનિટાઇઝ કરવામાં આવેલી છે, બેઠકની કોઈ પણ જગ્યા એવી નથી કે જેને સેનિટાઇઝ કરવામાં આવેલી નથી, અને સંપૂર્ણ સેનિટાઇઝ સાથે આ વિધાનસભા મળવા માટે જઈ રહી છે। તમામના સહકારની અપેક્ષા છે। ધન્યવાદ।